આપણા રાજ્યમાં રખડતા ઢોર અને શ્વાનનો ત્રાસ એટલો વધી ગયો છે કે ઘરની બહાર નીકળતા પહેલા જ ભગવાનને પ્રાર્થના કરવી પડે કે હેમ ખેમ ઘરે પાછા આવી જઈએ રસ્તામાં કોઈ બુરાઈ ગાય કે પછી હડકાયો કૂતરો ન મળી જાય નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાઠોડ ફરી એક વખત રખડતા રખડતા આતંક વધી ગયો છે વિસ્તારમાં ઝુંડે પાંચ વર્ષના બાળકને બચકા ભરી અને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી તેના કારણે તે હોસ્પિટલ પહોંચે એના પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું મધ્યપ્રદેશના વતની પારગી રસુલભાઈ પોતાની પત્ની અને બે બાળકો સહિત પાંચ વર્ષના સાહિલ સાથે રોડ બનાવવા માટે અહીંયા મજૂરી કરતા હતા પરિવારનું ગુજરાન ચલાવતા હતા આ પરિવાર ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે આવેલી સરકારી સ્કૂલ પાસે કામ કરી રહ્યું હતું તે દરમિયાન પાંચ વર્ષના પુત્ર સાહિલ ત્યાં રમતો હતો અને ત્યાં પાંચથી છ જેટલા શ્વાનનું જૂન બાળકને ઘેરી અને તેને બચકા ભરવા લાગ્યું અને તેના પર તૂટી પડ્યું બિચારા પાંચ વર્ષના બાળકના કુમળા શરીર પર પચીસ જેટલા બચકા ભર્યા અને બાળક કઈ રીતે તેને સહન કરી શકે એટલે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તે મજૂર માએ એ પોતાના ફૂલ જેવા બાળકને ગુમાવી દીધું જ્યારે નાનકડો સાહિલ રમી રહ્યો હતો ત્યારે સ્વાનના ઝુંડે તેના પર હુમલો કર્યો અને આખા શરીર પર બચકા ભર્યા સ્વાને બાળકના પેટ પર ગાલ પર અને શરીરના અન્ય ભાગો પર બચકા ભર્યા હતા ત્યારે બાળકને બુમાબુમ કરી અને લોકોને બોલાવ્યા લોકો ત્યાં દોડીને આવ્યા અને શ્વાનથી તેને બચાવવાની કોશિશ કરી બાળકના શરીરની એટલી ગંભીર હાલત હતી કે તેને બચાવવું ખૂબ જ મુશ્કેલ હતું બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો

પછી હોસ્પિટલ માંથી ડોક્ટરે એમ કીધું કે અહિયાં નહીં થાય સિવિલમાં લઈ જવું પડે તો ડોક્ટરે એકસો આઠ બોલાવી અને સિવિલ માં ટ્રાન્સફર કરાવ્યું સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક બંધ થવાનું નામ જ નથી લેતો થોડા દિવસ અગાઉ જ ખજોદમાં બાળકીને શ્વાને બચકા ભરી અને તેનું મોત નીપજ્યું હતું આ ઘટના હજુ શમી નથી ત્યાં તો ભેસ્તાન વિસ્તારમાં વધુ એક પાંચ વર્ષના બાળકને શ્વાને બચકા ભરી અને ફાડી નાખ્યું હતું તેનું મોત થયું છે આ ઘટનાને લઈને સુરત શહેરમાં ફરી વખત ચમચાર મચી ગયો છે અને બધા જ તંત્ર અને કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે નમસ્કાર